જય હિન્દ મિત્રો આપણે એનટીએસસીનું પેપર સોલ્યુશન કરી રહ્યા છીએ બરાબર અને આ બે હજાર અઢારનું પેપર છે આપણે બે હજાર સત્તર અઢાર આવી રીતે કહેતા હોઈએ પણ આ બે હજાર અઢારનું પેપર છે બરાબર આમાં આપણે અત્યાર સુધી માનસિક ક્ષમ ક્ષમતા કસોટી આના જે પચાસ પ્રશ્નો છે એ કર્યા બરાબર ભાષા કસોટી તો હવે પૂછાતી નથી એટલે આ આપણે કરતા નથી બરાબર શાળાકીય યોગ્યતા કસોટી હોય છે એમાં આપણે વીસ પ્રશ્નો જે મેથના હોય એ પણ કરી લીધા છે અને ચાલીસ પ્રશ્નો જે સાયન્સના હોય બરાબર એ પણ કરી લીધા છે હવે આપણે આવીશું સામાજિક વિજ્ઞા વિજ્ઞાન ઉપર બરાબર તો સોશિયલ સાયન્સ જેને આપણે કહેવાય તો એના પણ ચાલીસ પ્રશ્નો છે મિત્રો તો એ ચાલીસ પ્રશ્નો આપણે હવે સોલ્વ કરીશું તો એના માટે આપણે આ પેપરમાં નીચે જવું પડશે જેણે આ પેપર સોલ્યુશન જોઈ લીધું હશે એને જુઓ આ બધા જે પ્રશ્નો છે એ આવડતા હશે બરાબર અને જેને નહીં આવડતા હોય એમને મારી રિક્વેસ્ટ છે કે એ અમારી પ્લે લિસ્ટમાં જાય ડિસ્ક્રિપ્શનમાં જાય એમને લિંક મળી જશે ત્યાં જઈને એ છે ને બાકીના બધા પ્રશ્નોના જવાબ જોવે જુઓ આ મેથ્સના પ્રશ્નો છે આ બધા આપણે જોઈ લીધા છે બરાબર એની પછી આ સાયન્સના પ્રશ્નો છે આ પણ આપણે જોઈ લીધા છે સાયન્સના પ્રશ્નો પૂરા કર્યા પછી હવે નીચે જુઓ સામાજિક વિજ્ઞાન બરાબર આ સામાજિક વિજ્ઞાન આના ઉપર આવેલા છીએ આપણે તો આપણે આ પ્રશ્નો આપણે સોલ્વ કરીશું અને એની પછી આપણે ને કોઈ નવું પેપર ચાલુ કરીશું તો મિત્રો જુઓ એકસઠ નંબરનો પ્રશ્ન શું કહે છે કે કેપ ઓફ ગુડ હોપ કેપ ઓફ ગુડ હોપ નામનું જે આઈલેન્ડ છે આઈલેન્ડ એટલે કે ધારો કે કોઈ ટાપુ હોય ને આપણે સમુદ્રની વચ્ચે કોઈ ટાપુ હોય એ આઈલેન્ડ એને આઈલેન્ડ કહેવાય આપણે જે અંડમાન અને નિકોબાર છે એ બધા આઈલેન્ડ છે દીપ સમૂહ છે એને આપણે ભૂઝીર કહેવાય છે તો એના શોધક કોણ હતા બરાબર એને કયા વ્યક્તિએ સૌથી પહેલાં એની મતલબ શોધ કરી હતી બરાબર તો આમાં આપણે જવાબ આવે બાર્થોલોમ્યુ ડાયઝ આપણે છે એને શોધ કરી હતી બરાબર ઘણા લોકો કહે છે ભારતની શોધ કોણે કરી હતી તેમાં કોલંબસ અને વાસ્કો ડિગામાં આ બેમાંથી એક જવાબ આવે છે બરાબર તો તમે આ બેમાંથી કયું કયું આન્સર જે છે એ ભારતની શોધ કોણે કરી હતી એમાં આવે છે અને એક જે છે એ કોઈ બીજા ટાપુની શોધ કરી હતી તો આ બંનેના છે ને તમે કમેન્ટ બોક્સમાં આન્સર આપજો જે જેને પણ ખબર હોય તો મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે કે અંગ્રેજોએ મુંબઈ ખાતે પોતાનું જે વડું મથક છે એ કઈ સાલમાં સ્થાપ્યું હતું બરાબર તો એનટીએસસીની આન્સર કી પ્રમાણે આમાંથી જેટલા પણ ઓપ્શન છે એ બધા ખોટા છે અને બધાને પ્રોબર એક બરાબર માર્ક્સ આપવામાં આવ્યા હતા નોમાની બુકમાં છે ને આની વિશે થોડુંક આપેલું છે લગભગ પાંચમા કા છઠ્ઠા પેજ ઉપર એ તમે જોજો ત્યાં એવું લખેલું છે કે જે આની શોધ છે ને એ સોળસો ને એટલે વડુ મથકની સ્થાપના છે ને સોળસો ને છ્યાસી માં થઈ હતી બરાબર તો આમાંથી કોઈ કોઈ ઓપ્શન જે છે એ સાચા ઓપ્શન છે નહીં એટલે આપણે આનામાં મતલબ કહેવાનું મતલબ કોઈ કન્ફ્યુઝન ક્રિએટ ના કરતા જરૂરી નથી કે આને આ પ્રશ્ન આવે આની પાછળ બહુ સમય ના બગાડતા પ્રથમ વિશ્વ યુદ્ધનો આરંભ ક્યારે થયો હતો બરાબર તો પ્રથમ વિશ્વ યુદ્ધનો જે આરંભ છે એ બે હજાર ચૌદમાં થયો હતો એવું જનરલી બધાને ખબર હોય પણ આમાં તો એટલું સ્પેસિફિક થઈ ગયું છે કે ઓગસ્ટ મહિનો પણ ખબર હોય તો એ કામ ન ચાલે કેમ કે ઓગસ્ટ પણ ઓપ્શનમાં આપેલ છે હવે તારીખ પૂછી છે તો તારીખ છે ને એ એક ઓગસ્ટ ઓગણીસો ને ચૌદ જે છે એ પ્રથમ વિશ્વની વિશ્વયુદ્ધની શરૂઆતની દિવસ માનવામાં આવે છે પછી જુઓ ફાંસીવાદનો સ્થાપક કોણ હતા બરાબર તો ફાંસીવાદ જે શબ્દ છે એ મુસોલીની સાથે જોડાયેલું શબ્દ છે નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો કે મેડમ કામાએ મેડમ કામાએ જે રાષ્ટ્રધ્વજ તૈયાર કરેલો તમને બધાને ખબર હશે કે જે પ્રથમ રાષ્ટ્રધ્વજ છે ને એ લગભગ મેડમ કામાએ જ તૈયાર કરેલો હતો અને એ કયા દેશમાં ફરકાવ્યો હતો બરાબર આપણને ખબર છે કે આપણા જે સ્વતંત્રતા સેનાનીઓ હતા એ ઘણા બધા આપણી દેશની બહાર જઈને પણ આપણી સ્વતંત્રતા માટે માંગ કરતા હતા બરાબર તો મેડમ કામાએ જે રાષ્ટ્રધ્વજ તૈયાર કરેલો ને એ સૌથી પહેલાં એમણે જર્મનીમાં ફરકાવ્યો હતો બરાબર છે નેક્સ્ટ છે કે જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે વાત થયેલી છે બરાબર આ તમારે યાદ રાખવાનું તેર એપ્રિલ તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસના રોજ થયેલું બરાબર આ પૂછાઈ શકે છે તો જલ્યાવાલા બાગ હત્યાકાંડ જે છે એ પંજાબમાં થયો હતો આપણને ખબર હોવી જોઈએ કે એ કયા રાજ્યમાં મતલબ આ જલિયાવાલિયા બાગ જે છે એ કયા રાજ્યમાં આવેલું છે તો પંજાબમાં આવેલું છે તો એ દિવસે કયો તહેવાર હતો તો મિત્રો એ દિવસે છે ને બેસાખી નામનો તહેવાર હતો પંજાબમાં બેસાખી નામનો તહેવાર ઉજવવામાં આવે છે તો એ દિવસે બેસાખી નામનો તહેવાર હતો અને તે દિવસે ધારા 144 ચુમ્માલીસ લગાવવામાં આવેલી હતી નેક્સ્ટ છે મિત્રો કે સેવન સિસ્ટર્સ સેવન સિસ્ટર્સ એટલે શું થાય પહેલી વસ્તુ કે આપણી જે ભારતનો નકશો છે બરાબર એમાં જમણી બાજુ મતલબ કે ઈસ્ટ બાજુ બરાબર પૂર્વમાં જે સાત આઠ રાજ્યો તમને આ દેખાઈ રહ્યા છે બરાબર એમાં એક રાજ્ય એવું છે કે જેને છે ને આપણે સેવન સિસ્ટરમાં નથી ગણતા બરાબર બાકી બધા રાજ્યોને આપણે સેવન સિસ્ટરમાં ગણીએ છીએ બરાબર તો આ જે સિક્કિમ જે તમને દેખાઈ રહ્યું છે સિક્કિમ જે છે ને એ સેવન સિસ્ટરમાં નથી આવતું તો આમાં જવાબ આવી જશે સિક્કિમ બરાબર કેમ કે જુઓ આમાં સિક્કિમ થોડુંક અલગ અલગ પડે છે અલગ જગ્યાએ છે એટલે આમાં સિક્કિમને આપણે નથી ગણતા એમાં નેક્સ્ટ છે કે માનવ હક દિવસ બરાબર કે કોઈ વ્યક્તિ હોય એના હક વિશે વાત વાત થતી હોય બરાબર તો આ કયા દિવસે ઉજવવામાં આવે છે બરાબર તો માનવ હક દિવસ જે છે હ્યુમન રાઇટ ડે બરાબર આ બહુ ચર્ચામાં છે અત્યારે કેમકે આપણે જમ્મુ કાશ્મીરમાં આ બધું એક ત્રણસો સિત્તેર નો ધારો હટાવવામાં આવ્યો અને એવું બધું કરવામાં આવ્યું તો હ્યુમન રાઈટ નું વાયોલેશન થયું એવું લોકો માને છે તો આ ઘણું ચર્ચામાં છે અત્યારે એટલે આ પૂછાઈ શકે છે તો આ જે છે ને એ દસ ડિસેમ્બરે છે ને ઉજવવામાં આવે છે અને દસ ડિસેમ્બરની નજીકમાં જ તમારું પેપર હોય છે એટલે આ પ્રશ્ન ખાસ કરીને પૂછાઈ જાય છે આપણા દેશમાં કેવા પ્રકારની લોકશાહી શાસન વ્યવસ્થા છે તો જુઓ લોકશાહી જે છે બરાબર ડેમોક્રેસી એ ઘણા બધા ટાઈપની હોય ચાઈનામાં જે ડેમોક્રેસી છે લોકશાહી છે એ અલગ છે આપણા કરતાં તો આમાં આપણી જે છે એ પાર્લામેન્ટ્રી છે સંસદીય ડેમોક્રેસી છે બરાબર છે તો સંસદીય ડેમોક્રેસીમાં જેમ આપણને ખબર છે એક વિધાનસભા હોય એક લોકસભા હોય બરાબર રાજ્યમાં વિધાનસભા હોય કેન્દ્ર સરકાર પાસે એક રાજ્યસભા હોય તો આવું બધું હોય છે તો એને સંસદ કહેવાય છે તો સંસદમાં સંસદની જે વ્યવસ્થા હોય ત્યાં સંસદીય લોકશાહી છે એવું કહેવાશે એશિયા ખંડમાં ભારત કયા ભાગમાં વિસ્તારાયેલો છે બરાબર તો એશિયા ખંડ જે છે તમે નકશામાં જોઈ શકો છો કે એશિયા ખંડ જે છે એમાં ભારત આમ થોડુંક નીચેની સાઈડ આવેલું છે બરાબર તો આપણે હંમેશા હું તમને શું ભણાવું છું કે જુઓ આને નોર્થ કહેવાય અને આને સાઉથ કહેવાય આને ઈસ્ટ કહેવાય આને વેસ્ટ કહેવાય બરાબર તો ભારત જે છે એ એશિયા ખંડમાં નીચેની સાઈડ આવેલું છે બરાબર તો આપણે એમ કહેવાય કે દક્ષિણમાં આવેલું છે બરાબર કઈ નહેર શરૂ કરવાથી ભારત અને યુરોપ યુરોપ વચ્ચેનું જે અંતર જે છે એ ઘટી ગયું પહેલાં હું હતું ધારો કે આ જગ્યાએ આપણે જવું છે બરાબર અને આ મોટું આ રીતે આમ જગ એક વિસ્તાર છે અને અહીંયાથી આવી રીતે ફરી પાછું આમ એક વિસ્તાર છે તો તમારે અહીંયા હોય અને તમારે આમ જવું હોય બરાબર તો કાં તો તમારે અહીંથી આ બાજુથી જવું પડે કાં તો આની છેક નીચેથી તમારે જવું પડે બરાબર પણ અહીંયા જે નહેર છે એ બનાવી દેવામાં આવી તો એના લીધે આપણે ડાયરેક્ટ ત્યાં જઈ શકીએ છીએ તો કઈ નહેર 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 હતી એ કે જેને શરૂ કરવાથી છે ને આ વસ્તુ પોસિબલ થઈ શકી તો એને આપણે સુહેજ નહેર કહીએ છીએ બરાબર સુહેજ કેનાલ નેક્સ્ટ છે કે ગંગા અને બ્રહ્મપુત્રા નંદી નદીનો જે મુખ ત્રિકોણ છે ત્યાં કયો ડેલ્ટા બને છે બરાબર એ પ્રદેશ જે છે એને આપણે કયા પ્રદેશ તરીકે ઓળખીએ છીએ તો સુંદરવન ડેલ્ટા આ જવાબ આવશે આમાં નેક્સ્ટ છે કે બે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે તો આમાં છે ને આમ્રવૃષ્ટિ કહેવાય છે એને હવે આમ્રવૃષ્ટિ કેમ કહેવાય છે એની પાછળ પણ એક કહાની છે કે આ વરસાદ થાય ને એના લીધે જે કેરી હોય ને એ કેરી પાકી જાય છે બરાબર તો એને આપણે એટલે એ જે વરસાદ જે છે એને આપણે આમ્ર વૃષ્ટિ કહીએ છીએ જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ કયા રાજ્યના જંગલોમાં જોવા મળે છે બરાબર છે તો જમ્મુ અને કાશ્મીરમાં જે છે ને એ આ ટાઈપના જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ આપણને જોવા મળે છે આપણે જોયું હશે ગાળા ફિલ્મોમાં ને એમાં જ્યારે જમ્મુ કાશ્મીરના સીન આવે ત્યારે લોકો બકરી લઈને છે ને બકરી ભેળ આવું બધું લઈને ઠંડા પ્રદેશોમાં ચરાવવા માટે જતા હોય છે એમને ઘાસ ને એવું બધું ક્યાંક મળી રહે એના માટે ગુજરાતમાં મિત્રો એક છે ને મેલો ભરાય છે મેળો ભરાય છે એને છે ને એમાં ગધેડાની લેવેજ થાય છે બરાબર તો ગધેડાની લેવેજ હવે ઘટી ગઈ છે પણ એક જમાનામાં છે ને આ ઘણું ફેમસ હતું કેમ કે ગધેડાનો ઉપયોગ પહેલાં વધારે હતું બરાબર તો જે વૌઠાનો મેળો છે બરાબર એમાં જે છે ને આ ગધેડાની લે વેચ માટે ખૂબ જ મતલબ પ્રખ્યાત છે આ બરાબર તણે ત્રણનો મેળો છે એ લગ્ન કરાવવા માટે ફેમસ છે સિદ્ધનાથ સિદ્ધપુર ભાવનાથ આ બધા મેળાની છે ને એક એની ખાસિયત છે તો આ ખાસિયત ઉપરથી છે ને પ્રશ્નો પૂછાય છે જાપાની ભાષામાં સુનામી શબ્દનો શું અર્થ થાય છે તો સુનામી શબ્દ જે છે એનો જે આમ આપણને નોર્મલ જે મતલબ થતો હોય કે ભાઈ સુનામી આવે એટલે આમ જબરદસ્ત શું કહેવાય પૂર આવે અને આખું આમ બધું બધું વિનાશ થઈ જાય તો એનો મતલબ કોઈ પણ ભાષામાં તો એવું જ થવાનું તો જે જાપાન જે છે એની ભાષામાં વિનાશક મોજા મોજા તો ખબર છે કે જે સમુદ્ર હોય એમાં બહુ જ ફોર્સથી જે પવન આવતો એ શું કહેવાય પાણી જે છે એ અચાનક ઊંચું થઈ જતું હોય એને દરિયા કાંઠે નુકસાન કરતું હોય છે નેક્સ્ટ જે છે મિત્રો જુઓ કે લક્ષદ્વીપ ટાપુઓ કયા સાગરમાં આવેલા છે બરાબર તો તમે નકશામાં જોશો તો તમને દેખાશે કે લક્ષદ્વીપ ટાપુઓ જે છે એ તમને હિન્દ મહાસાગર અને અરબ મહાસાગર બરાબર આ બંનેમાંથી એકમાં આવેલા છે તો હિન્દ મહાસાગર અને અરબસાગર આ બંને વચ્ચે જેને ડિફરન્સ ખબર હોય એને જ ખબર પડી શકે કે આ કઈ જગ્યા આવેલા છે તો મિત્રો જુઓ આપણે ગુજરાત જે છે ને ગુજરાત સુધી આમ અરબસાગર કહેવાય છે ને એની નીચે તમે જાઓ તો એ બધું કર્ણાટક કેરળની જે બોર્ડર છે ત્યાં હિન્દ મહાસાગર આખું ગણાય છે તો આ ડિફરન્સ તમને ખબર હોવી જોઈએ તો લક્ષદ્વીપ ટાપીઓ જે છે એ અરબ સાગરમાં આવેલા છે સુરતનો દરિયાકાંઠો જે છે એ અરબસાગરમાં આવેલો છે બરાબર છે પછી આઝાદી મળ્યા બાદ ભારતીય સંઘમાં જોડાનારું પ્રથમ દેશી રાજ્ય કયું હતું તો આપણા માટે ગર્વની વાત છે કે એ ભાવનગર રાજ્ય હતું જે સૌથી છે શરૂઆતમાં જે જોડાયેલું હતું જૂનાગઢની કહાની તો તમને ખબર હશે એ સૌથી છેલ્લે એને જબરદસ્તી જોડવામાં આવેલું બરાબર એવું બધું આ થયું હતું હવે ફોરવર્ડ બ્લોક નામના રાજકીય પક્ષની સ્થાપના જે છે ને એમણે કોણે કરી હતી બરાબર તો ફોરવર્ડ બ્લોક ની જે સ્થાપના જે છે એ આપણા આપણા ખૂબ બધાના ચાહિતા સુભાષચંદ્ર બોઝ જે છે બરાબર એમણે કરેલી હતી એમને આપણે નેતાજીની ઉપાધિ આપીએ છીએ સરદાર પટેલને આપણે કઈ ઉપાધિ આપીએ છીએ એ કોણ કોણ કમેન્ટમાં કરશે જવાબ એનો આપશે જોઈએ કોણ કોણ જવાબ આપે છે નેક્સ્ટ છે મિત્રો કે અંગ્રેજોની કઈ યોજના હતી જેને આપણે મીઠા ઝેર સમાન આપણે ગણતા હતા બરાબર મતલબ કે તે સમયના જે નેતાઓ હતા એમણે આ મીઠા ઝેર વિશે વાત કરેલી તો મિત્રો આ જે યોજના હતી ને એને આપણે સહાયકારી યોજના કહીએ છીએ બરાબર આ સહાયકારી યોજનામાં શું હોય છે એ તમને કહી દઉં કે માની લો કે આ એક રાજા છે બરાબર આ એનું રાજ્ય છે તો આ અંગ્રેજો છે તો અંગ્રેજોએ શું કર્યું કે અંગ્રેજોએ છે ને પોતાની સેના આ રાજાને આપી કે તમે છે ને અમારી સેના તમારી પાસે રાખ રાખો જેથી કરીને તમારી ઉપર કોઈ અટેક ન કરી શકે અને તમારી સેફટી રહે હવે જુઓ આનામાં એમની ચાલ શું હતી કે આ અંગ્રેજો છે બરાબર હમણે શું કર્યું કે આ રાજાને એમ કહ્યું કે અમે તમને જે સેના આપીએ ને એની જે સેલેરી મતલબ કે એનો પગાર અને એને જે ખાવા પીવાનો ખર્ચો છે એ બધું તમારે આપવાનું કેમ કે સેના તો તમારી પાસે છે પછી આ સેનામાં જે વડો હોય બરાબર સેનામાં જે વડો હોય એ છે ને એ આ રાજાના જે કામકાજ થતા હોય ને એમાં એ હસ્તક્ષેપ કરે એને કોઈ કામ હોય તો એમ કહે કે નહીં આ નહીં કરવાનું કોઈ કામ એ ન કરવા માગતા હોય તો એ કહે કે તમારે આ કરવાનું તો આમાં જુઓ આ જે રાજા છે અને આ અંગ્રેજો છે તો અંગ્રેજોની અહીંયા એક સેના પણ સચવાઈ ગઈ બરાબર અને આ રાજા એને પગાર પણ આપે છે એને ખાવાનું પણ આપે છે અને અંગ્રેજોની પોતાની સેના પણ અહીંયા છે બરાબર જ્યારે જરૂર પડે ત્યારે એ આયાથી સેના બોલાવી શકે મફતમાં એની સેના અહીંયા સચવાઈ ગઈ બરાબર અને આ રાજ્યો ઉપર જે ધ્યાન રાખવાની વસ્તુ હતી એ પણ એને થઈ ગઈ તો આ લોકોએ નામ તો એને એવું આપ્યું કે અમે તમારી સહાયતા કરીએ છીએ અમે તમને સેના આપીએ છીએ તમારી સેફટી માટે પણ એ આ રીતે એ લોકોએ છે ને ફાયદો ઉઠાવ્યો તો મિત્રો આ યોજનાને જે છે ને આપણે મીઠા ઝેરની સમાન છે ને ગણતા હતા ત્યારના જે નેતાઓ હતા એ લોકો તો મિત્રો અહીંયા આપણે આ એકસો ને પ્રશ્નો પૂરા કર્યા બરાબર હવે માત્ર વીસ પ્રશ્નો રહી ગયા છે આ પેપર સોલ્યુશન પૂરું કરવામાં નેક્સ્ટ વિડીયોમાં તમને વીસ પ્રશ્નો જે બાકીના છે એનું સોલ્યુશન મળી જશે બરાબર તો તમે જોતા રહો નોલેજ ઇજ કરન્સીને થેન્ક યુ જય હિન્દ